વિજયપુર કોકિલા ઇન્ડસ્ટ્રીઝ ખાતે તિરંગા રેલીનો ભવ્ય આયોજન, સ્થાનિક ધારાસભ્યની કાર્યક્રમમાં બાદબાકી. વિજયપુર કોકિલા ઇન્ડસ્ટ્રીઝ ખાતે ભારતીય જનતા પક્ષના કાર્યકરોની મોટી સંખ્યામાં તિરંગા રેલી તેમજ ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ, જિલ્લાના પૂર્વ ભાજપના પ્રમુખ નીતિનભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ સહિત ભાજપના અદના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા રેલી ટીબીથી થઈને કોકિલા ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચી જ્યાં ભવ્ય સભામાં ફેરવાઈ હતી. જોકે સ્થાનિક વર્તમાન ધારાસભ્ય રમણભાઈ પટેલ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ સહિતની કાર્યક્રમમાં બાદબાકીને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. જોકે આગામી સમયમાં આવી રહેલી એપીએમસી ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્યની કાર્યક્રમમાં ગેરહાજરીના કારણે ભાજપમાં પડેલા ડખલા બહાર આવ્યા હતા. જોકે તિરંગા રેલીમાં ટીબીથી કોકિલા ઇન્ડસ્ટ્રીઝ સુધી રેલી યાદગાર બની હતી, જેમાં ટીબી વિસ્તારમાં આવેલ ભારત માતાના મંદિરથી દર્શન કરી જે કોકિલા ઇન્ડસ્ટ્રીઝમાં પર્વનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં વસ્તીનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આ અંગે પૂર્વ ભાજપના જિલ્લા અધ્યક્ષ નીતિનભાઈ પટેલને ધારાસભ્ય રમણભાઈ પટેલની ગેરહાજરીને લઈને પૂછતા જણાવ્યું હતું કે તિરંગા યાત્રાનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેમાં આયોજકો તરફથી દરેકને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. આયોજકોએ કોઈને પણ આમંત્રણ આપવાનું બાકી રાખ્યું નથી. ધારાસભ્ય નથી આવ્યા તે તેમની અંગત બાબત છે, પરંતુ આ કાર્યક્રમમાં 10,000 લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે અને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ આ કાર્યક્રમ ભારે સફળ બન્યો છે. ત્યારે ભાજપ તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સંગઠન દ્વારા કોઈ કાર્યક્રમ આપવામાં આવ્યો નથી, આ વિકાસ મંચનો કાર્યક્રમ છે. ત્યારે ખરેખર કાર્યક્રમમાં ભાજપના ખેસ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આમ ભાજપમાં એક સાથે બે ફાળિયાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે સ્થાનિક રાજકીય ગણિત બાજુ મુજબ આગામી ચૂંટણી એપીએમસી તેમજ વિધાનસભાની ચૂંટણી માટેનું શક્તિ પ્રદર્શન જણાવી રહ્યા છે. તૈયબજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર. તિરંગા યાત્રા વિજાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા 12-13 તારીખે કાઢવાનું નક્કી કરવામાં આવેલું છે. આ જે તિરંગા યાત્રા કાઢવામાં આવી એ વિજાપુર તાલુકા વિકાસ સમિતિના નામે કાઢવામાં આવેલી છે, જેમાં શીર્ષ નેતૃત્વના ફોટાનો ઉપયોગ કરીને, ભાજપના કમળનો ઉપયોગ કરીને કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક ભરમાયા છે અને એક આ વ્યક્તિગત કોઈ ટીમનો પ્રોગ્રામ છે, એમાં પાર્ટીને કોઈ લેવા દેવા નથી. હું કે મારી પાર્ટીનો કોઈ પણ હોદ્દેદાર